નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બચ્ચા પાર્ટી, તમામ કલાકારો મજામાં ને? સરસ, ખૂબ સરસ. સુરક્ષિત રહેજો, ઘરે રહેજો. કોરોનાનો ચેપ દિવસે દિવસે વધતો જાય છે, ધ્યાન રાખવું. બાળકો, ગયા લેક્ચરમાં આપણે પ્રાણી સંવર્ધન વિશેની ચર્ચા પૂર્ણ કરી. હવે એના પછીનો મુદ્દો આવે છે મધમાખી ઉછેર. કૌંસમાં આપ્યું છે બી કીપિંગ, એટલે કે મધમાખી પકડવી. અને આજના લેક્ચરમાં આપણે બે મુદ્દા વિશે ભણશું, મધમાખી ઉછેરના વિજ્ઞાનને, એપિકલ્ચર, અને મત્સ્ય ઉદ્યોગના વિજ્ઞાનને પીસી કલ્ચર કહે છે. આ બે ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણો તેમાંનો પહેલો મુદ્દો છે મધમાખી ઉછેર, એટલે કે એપિકલ્ચર. બાળકો, ખાસ કરીને મધમાખી અને મધપુડાની માવજત એટલે એપિકલ્ચર. મધમાખી અને મધપુડાની માવજત એટલે એપિકલ્ચર, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, પ્રાચીન સમયથી જ મધમાખી ઉછેર એક કુટીર ઉદ્યોગ તરીકે વિકસેલ છે. કુટીર ઉદ્યોગ એટલે હાલમાં આપણે જેને કહીએ છીએ ગૃહ ઉદ્યોગ. આમાં કઈ મોટા પાયે રોકાણ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. નેક્સ્ટ વન પોઈન્ટની વાત કરીએ તો બાળકો, જે મધમાખી ઉછેરમાં આપણને મધ મળે છે, હની, બરાબર, એ મધ એક ચોક્કસ પોષક તત્વથી સભર પોષણ મૂલ્ય આહાર તરીકે વર્તે છે. આપણને ખ્યાલ છે મધનો ઘણી બધી રીતે ઉપયોગ થાય, હમણાં એની ચર્ચા કરી લઈએ. પણ પોષણ મૂલ્ય આહાર પ્રાચીન સમયથી જ આનો ઉપયોગ કરવામાં આવે છે. ને બીજું કે આની અંદર ન્યુટ્રિશન્સ પોષક તત્વથી ભરપૂર સભર દ્રવ્ય મધમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પહેલેથી જ આપણે મધનો એક દેશી ઔષધિ તરીકે ઉપયોગ પણ કરીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, મધનું એક ધાર્મિક મહત્વ પણ છે. સરસ મજાની આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય, આપણે તો ચોથો અધ્યાય પૂરો થાય ત્યાં જ પૂગીએ, બરાબર, હું કામ એને, સમજી ગયા ને? બસ સરસ, મારે વાત ચોખવટ નથી કરવી. પણ જે સત્યનારાયણની કથામાં અથવા માતાજી રાંજલમાં તેડા હોય એની કથામાં આપણે ધાર્મિક રીતે ઉપયોગ કરીએ છીએ. શું? પંચામૃત તરીકે મધનો ઉપયોગ કરીએ છીએ. તો મધનું પ્રાચીન સમયથી મહત્વ છે, ધાર્મિક મહત્વ છે. રહી વાત બીજી વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બીજો પોઈન્ટ, આયુર્વેદની અંદર, આયુર્વેદમાં પણ મધનો ઔષધિ તરીકે ઉપયોગ દર્શાવવાનું સૂચવાયેલું છે, બરાબર. તો આયુર્વેદમાં પણ એક મહત્વની માહિતી આપેલી છે. વિડીયોને લાસ્ટ સુધી જોજો, ખૂબ નવીન નવીન માહિતીઓ આમાં એડ કરાયેલી છે. ઓકે મિત્રો, હજી બીજો પોઈન્ટ, મધમાખીનું ઉત્પાદન આ માટે તો કરાય જ છે. સેના માટે? તો કે મધ માટે. પણ સાથે સાથે મધનું સિવાયનું એક અન્ય ઉત્પાદન પણ એમાં આપણે એડ કરી શકીએ. કયું ઉત્પાદન? તો કે એ છે મધમાખીનું મીણ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જઠરમાંથી મધ મળે, ઉદરમાંથી મળે મીણ.
જઠર ગ્રંથિ માંથી મધ, મધમાખી ની જઠર ગ્રંથિ માંથી મધ અને મધમાખી ની ઉદર ગ્રંથિ માંથી મળે મીણ. બીજો પોઈન્ટ, મધનો ઉપયોગ તો ઘણી બધી રીતે આયુર્વેદમાં કીધો છે, ધાર્મિક મહત્વ છે, ઔષધ તરીકે અન્ય અત્યારે દવાની બનાવટમાં ઉપયોગી છે, પણ માખીનું મીણ ખાસ કરીને ઔદ્યોગિક રીતે પોલિશ કરવાના સાધનોમાં વપરાય છે, સૌંદર્ય પ્રસાધનના સાધનો, બરાબર, સૌંદર્ય પ્રસાધનના સાધનો અત્યારે જે કઈ માર્કેટમાં મળે છે, ઓલી ભાઈ આપણે કહીએ આમ નામ ભૂલાઈ ગયું, આ હોઠ ઉપર હું લગાડ, લિપસ્ટિક, લિપસ્ટિક છે, પછી ઓલા ભાઈ ઓલા મેકઅપ છે, લાલી લપેડા જે કઈ છે, એ ટૂંકમાં ઓલા આંખમાં આમ કરતા હોય, આપણે ખ્યાલ છે જે હોય તે, હા આઈલાઈનર છે, મસ્કરા છે, એવું બધું, આ તો નામ મને આવડ્યા પણ લગ્ન પછી આવડતા થયા, બરાબર. આવા બધા સૌંદર્ય પ્રસાધનના સાધનો છે, એમાં મધમાખીનું મીણ એમની અંદર વપરાય છે, બરાબર, વિવિધ પ્રકારના પોલિશમાં વપરાય. હજી એક બીજો મુદ્દો બાળકો, મધ અને મીણ ની માંગ દિવસે દિવસે સતત ને સતત વધતી ગઈ, એટલે હવે આને કુટીર ઉદ્યોગ માંથી મોટા પાયે ઉત્પાદન કરવાની જરૂરિયાત પડી, કારણ કે જો આ ફેર એન્ડ લવલ્યુ બવલ્યુ જે કઈ આવે એની અંદર આનો ઉપયોગ બહુ વધારે થવા માંડ્યો, બરાબર, એટલે આને કુટીર ઉદ્યોગ તરીકે હવે ન રાખતા મોટા પાયે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું, અને ઉત્પાદનની સાથે સાથે હવે એ એક પ્રકારની વધારાની આવકનું સાધન પણ ગણી શકાય છે. રેડી, તો આ શરૂઆતનો ખાલી એક થોડો મુદ્દો બાળકો, એક બે મુદ્દાઓની હજી આપણે આની અંદર ચર્ચા કરી શકીએ. કેવા કેવા મુદ્દાઓ ખાસ યાદ રાખજો, લખી લેજો, બરાબર, આ બુકમાં ક્યાંય નથી, નહીં રેફરન્સ બુકમાં તમને મળે, હું બોલું એમાં ઉપર ખાસ ધ્યાન રાખવું. આધુનિક મધમાખી વિદ્યાના પિતા, આધુનિક મધમાખી વિદ્યાના પિતા હુબેર નામના વૈજ્ઞાનિકને ઓળખાય છે, આ પેલા લખી લ્યો, આધુનિક મધમાખી વિદ્યાના પિતા, બરાબર, એ હુબેર નામના વૈજ્ઞાનિકને ઓળખાય. હવે તમારે ને મારે મધમાખીને ઉછેર કરવો છે તો એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અનુકૂળ જગ્યાઓ કઈ કઈ છે, બરાબર, હુકાઈએ લાસો પાલવનું ઠૂઠું ઊભું હોય ત્યાં તમે ને હું કહી કે અહીંયા મારે મધપૂડો વસાવવો છે, એવા મન થાય એમ આપણે કહીએ મધમાખીઓ કઈ મધપૂડા બનાવે નહીં, ઓકે. તો કેવી કેવી જગ્યાએ, તો કે જ્યાં જાડી ઝાંખરા વાળો વિસ્તાર હોય, બરાબર, અથવા ગાઢ જંગલ જેવું વાતાવરણ હોય, બરાબર, મોટા અને ગાઢ વૃક્ષો હોય તેવી જગ્યાએ મધપૂડો વિકસાવવા માટે આપણે અનુકૂળ જગ્યા ગણી શકાય છે, બરાબર. એમના માટે ઘણી બધી માખીઓમાંથી એપિસ ઇન્ડિકા, મધમાખીનું વૈજ્ઞાનિક નામ છે, લખી લેજો, એપિસ ઇન્ડિકા એ સામાન્ય માખી છે, મધમાખીની સામાન્ય માખીની જાત એપિસ ઇન્ડિકા છે, જેમાંથી સારા પ્રમાણમાં આપણને મધ અને સારા પ્રમાણમાં આપણને મીણ પ્રાપ્ત થાય છે. આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો, બરાબર. જોજો, આ મધમાખીનું વૈજ્ઞાનિક નામ છે બચ્ચા પાર્ટી, જ્યારે ઘરની અંદર ઉડતી ઘરમાખી, ઘરમાસી નહીં ઘરમાખી, એનું વૈજ્ઞાનિક નામ શું છે, મસ્કા ડોમેસ્ટિકા,
उबेर भूलता नहीं। रेडी? आ मधमाखी नું વૈજ્ઞાનિક નામ, આ ઘર માખી નું વૈજ્ઞાનિક નામ છે। ઘણી બધી માખીઓમાંથી સારામાં સારું મીણ અને મધ આપતી આપણી પ્રાદેશિક મધમાખીની જાત એટલે કઈ છે? એપિસ ઇન્ડિકા, એ સામાન્ય માખી છે। હજી આની અંદર આગળ વધીએ તો હવે તમને એમ થાય કે સાહેબ આપણે મધપૂડો ઉછેરવો છે, તો એના માટે તમને મધપૂડાનું પાયાનું જ્ઞાન ખ્યાલ હોવું જરૂરી છે। કેવું પાયાનું જ્ઞાન? જેમ કે મધમાખીને ક્યાં આપણે રાખશું, કેવા કેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવા, બરાબર એ મુદ્દાઓ વિશેની આપણે ચર્ચા કરીએ। તો ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, મધમાખી ઉછેર વિશે તમારે જો આગળ વધવું હોય, એપિકલ્ચર જે આધુનિક મધમાખી વિદ્યાના પિતા ઉબેરના નામે ઓળખાય છે, એના માટે આપણે જ્યાં મધપૂડો ઉગાડવો છે, ઉગાડી તો ન શકાય મતલબ વસાહત બનાવી છે, તો એના માટે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો પહેલો મુદ્દો મને સીધો યાદ આવે બાળકો, મધમાખીનો સ્વભાવ અને એના વિશેનું જ્ઞાન। તમને મધમાખીનો સ્વભાવ ખબર હોવી જોઈએ, બરાબર? જેમ કે જો મધમાખી કરડે તો 26 એમિનો એસિડ ની પોલીપેપ્ટાઇડ ધરાવતું મેલેટિન નામનું વિષ આપણી ત્વચામાં દાખલ કરે। આ મુદ્દો બરાબર, આના સિવાય ઘણા બધા મુદ્દા કે મધમાખી સ્વભાવે કેવી છે, ઈ કેવું રહેઠાણ પસંદ કરે, એને કેવું વાતાવરણ જરૂરી, એની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં કેવી વ્યવસ્થા હોવી જરૂરી, બરાબર, મધમાખીને કેવું વાતાવરણ અનુકૂળ છે, કેવું વાતાવરણ એમને પ્રતિકૂળ છે, આ બધા વિશે તમને જ્ઞાન અને એના નેચર એટલે કે સ્વભાવ વિશે આપણને ખ્યાલ હોવો જરૂરી છે। બીજું, તમારી પાસે સ્પેશિયલ એમના માટે યોગ્ય સ્થળની પસંદગી અને તેનું કૌશલ્ય હોવું જરૂરી છે। તમે એમ કહો કે હું મારા મકાનમાં 2 રૂમ જ મારા ઉપયોગમાં છે, હું રસોડું વાપરતો નથી, રસોડામાં મલે મધમાખી ઉછેરે એમ હાલે નહીં, ક્યારેક ઉડી હોય તો ધ્યાન પડતું બંધ થઈ જાય, આપણે હોજી જાય, સ્પેર પાર્ટ થઈ જાય રેડી, બરાબર, હા ભાઈ કઈડી ગયા હોય તો યોગ્ય સ્થળની પસંદગી કરવી જરૂરી છે। મધમાખીને ખુલ્લું વાતાવરણ ગમે, આજુબાજુમાં પુષ્પ હોય વધારે એવું વાતાવરણ ગમે, ઘોંઘાટ ન હોય અથવા તો મનુષ્ય કે અન્ય પશુ પંખી પ્રાણીની કનડગત ન હોય અને ખાદ્ય ખોરાક મળી રહે, તેમજ એના પોતે સારામાં સારો મોટા પાયે મધપૂડાની વસાહત રચી શકે અને સાથે સાથે એના બચ્ચા અને ઈંડાનો ઉછેર થઈ શકે એવું એને વાતાવરણ જરૂરી ખાસ ગમે, તો એને યોગ્ય સ્થળની પસંદગીની અંદર આ મુદ્દાનો આપણે સમાવેશ કરી શકીએ। ત્રીજું છે, તમારી પાસે એક ખાસ કળા હોવી જોઈએ મધમાખીના ઝુંડને પકડવું, એને સ્થાયી બનાવવું અને એને ઉછેરવું। આપણે ઘણીવાર એક મધમાખી કઈડી હોય તો હવા ત્યાં સુધી ખંજોળતા હોય, અહીંયા વાત આવી મધમાખીના આખા ઝુંડને પકડવું, બરાબર, તો આખા મધમાખીના મધપૂડાને પકડવું કઈ રીતે, એના માટે તમારી પાસે કોઈ સ્પેશિયલ પ્રકારની ટ્રેનિંગ હોવી જોઈએ। મન થઈને તમે એમ કહો હાલો હાલો લઈ લ્યો ઓલી નેટ છે એ આખી,
અને હું પકડી લઉં, બરાબર, ડર કે આગે જી થે એમ ના લે, જાતા નહીં મધપુડા ભાઈ, બાકી એકાદી ચોટી જાય તો હોજવાડી દે, ઘેરે કોઈ ઓળખે નહીં એવા થઈ જાય. ઘણી વાર છાપામાં આવતું હોય ખબર છે, જંગલી મધપુડો કોઈ શ્રમિક ની પાછળ પડતા શ્રમિક નું ઝેરી અસર થી મૃત્યુ. તો આ બહુ અઘરી વસ્તુ છે, આ બધી અઘરી આઈટમો છે ભાઈ. આ મધમાખી છે બહુ, એનાથી ચેતતું રહેવું બરાબર, એટલે ઝુંડ ને પકડવું અને ઝુંડ ને સ્થાયી બનાવવું અને પાછું ઝુંડ ને આપણે ઈચ્છીએ ત્યાં ઉછેરવું, બરાબર. પછી એનો બીજો પોઈન્ટ, એના પછી મધમાખી નું ભિન્ન ઋતુમાં વ્યવસ્થાપન. ભિન્ન ઋતુમાં વ્યવસ્થાપન એટલે શું? આપણે મધમાખીને શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, શીત, ગ્રીષ્મ ઋતુ હોય, વસંત હોય કે પાનખર હોય, જે હોય, અલગ અલગ ઋતુમાં જો માણસનો સ્વભાવ, રહેણી કહેણી, વિચાર બધું આપણામાં પણ ચેન્જીસ થાય છે ઋતુ પ્રમાણે, તો મધમાખીનું કઈ ઋતુ પ્રમાણે એના શરીરમાં શું ચેન્જીસ આવે છે એ તમને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર છે. પાંચમો મુદ્દો એમની અંદર હું લખી શકું કે મધમાખીમાંથી આપણને મીણ, બરાબર, અને મધ આ બે વસ્તુ નિપજ તરીકે મળે. એ મધ અને મીણને જાળવવું પ્લસ એકત્રિત કરવું અને એની જાળવણી કરવી એટલે એને સંગ્રહિત કરવું. જો કે મીણ અને મધ, એમાંનું મધ છે એ ક્યારેય ન બગડતો પદાર્થ છે, બરાબર. જેમ મધ એમની જઠર ગ્રંથિમાંથી મળે છે મધમાખીને, અને મીણ એ એમની ઉદર ગ્રંથિમાંથી મળે. તો મધમાખી માટે તમારે કેટલા કેટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના, મધપુડા માટે મધમાખીનો સ્વભાવ અને જ્ઞાન હોવું જરૂરી, યોગ્ય સ્થળની પસંદગી જરૂરી, ઝુંડને પકડવું, સ્થાય અને ઉછેર કરવું, ભિન્ન ઋતુમાં એનું વ્યવસ્થાપન અને મીણ તેમજ મધને જાળવવું અને એકત્રિત કરવું, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખવું. હજી આપણો વિડીયો ઘણો બધો લાંબો છે એટલે એને સ્ટોપ ન કરતા, બરાબર, અને વચ્ચે વચ્ચે હું નવા નવા મુદ્દા એડ કરતો જાઉં છું, એ તમારી બુકમાં નથી. જ્યાં નવો મુદ્દો એડ કરીશ એ હું તમને કહીશ, એટલે તમારી ટેક્સ્ટ બુકમાં એ સાઈડમાં લખી લેવું, ટપકાવી દેવું ત્યાં, બરાબર. ઓકે, હવે આગળ જો બાળકો, આપણને ખબર છે બીજા પાઠમાં આપણે જોયા મધમાખી એક સરસ મજાના ઉત્તમ પરાગ વાહક તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે, બરાબર. મધમાખીને આપણે શેમાં સમાવિષ્ટ કરી શકશું? તો કે કીટક છે, કીટક થી થતું પરાગ ને એમને કહેવાય મિત્રો એન્ટેમોફિલી. એન્ટેમોફિલીનો જે આપણે ટોપિક ભણ્યા એમાં મધમાખીનો ઉલ્લેખ એ સમયે મેં કરેલો હતો. જો આપણા શિયાળા ઉનાળા કે ચોમાસા દરમિયાન આપણે જે પાક વાવેલા છે ખેતરમાં, જેવા કે રાય, બ્રાસિકા કુળની વનસ્પતિ છે, સૂર્યમુખી જેનું વૈજ્ઞાનિક નામ હેલિયન્થસ અનેસ છે, સફરજન જેનું વૈજ્ઞાનિક નામ પાયરસ મેલસ છે, નાસપતિ, આવા અને આના જેવા પાકો જ્યારે આપણે વાવેલા હોય, બરાબર, ત્યારે જો મધપુડાનો ઉછેર કરવામાં આવે, બરાબર, તો એક સાથે બે ફાયદો થાય. શું? મધમાખી પોતે મધ પ્રોડક્શન કરવા માટે અલગ અલગ પુષ્પોની મુલાકાત લેશે, નર અને માદા પુષ્પોની, અને ત્યાં એ પોતે પોલિનેશન પ્રયોગ એટલે કે પરાગ નયનની ક્રિયા કરી અને ફલનની ક્રિયાને આગળ વધારશે, જેથી વાવેલા પાકની અંદર ઉત્પાદન એમાં પણ વધારો થશે. આ એક ખ્યાલ આવ્યો, અને એવા પુષ્પમાંથી પોતે મધનો પણ ઉપયોગ અને મીણનો પણ ઉપયોગ આપણે મળશે. તો આપણે મૂળભૂત ઉદ્દેશ આ છે,
પણ સાથે સાથે એક એક્સ્ટ્રા વધારાની એક આવક કે ઇન્કમ તરીકે પણ આ ઉપયોગી છે. મિત્રો એક ન્યુ પોઈન્ટ, તમે ગુજરાતી પિક્ચર એક છે આપણું રેવા, રેવાનો અર્થ થાય છે બાળકો નર્મદા, અને નર્મદાનો અર્થ થાય છે નર્મ એટલે શાંતિ, દા એટલે આપનારી, શાંતિ આપનારી નદી એટલે નર્મદા. નર્મદા નદી ઉપરથી એક આખું પિક્ચર છે રેવા. રેવા પિક્ચર જોશો ને ગુજરાતી મૂવી, એટલે એની અંદર મધપુડાની વસ્તુ ઘણી બધી આપેલી છે, બરાબર? આ ધ્યાન રાખવું. ઓકે, બીજા વધારાના મુદ્દાઓ જે છે એનો આપણે હવે આગળ અભ્યાસ કરીએ. બાળકો કોઈ પણ મધપુડો હોય ને તો એ મધપુડામાં એક મોટા મધપુડાની અંદર, મોટા મધપુડાની અંદર 40,000 થી 50,000 મધમાખીઓ જોવા મળતી હોય છે, જેમાં બે પ્રકારની માખીઓ હોય, બરાબર? એક તો કે રાણી મધમાખી, જેને આપણે ક્વીન કહેશું, બરાબર? અને બીજું જેને આપણે કામદાર મધમાખી, જેને આપણે વર્કર્સ કહેશું, બરાબર? રાણી મધમાખી જે છે ને મિત્રો, ઈ જ માખી ફળદ્રુપ હોય, એટલે કે પ્રજનન કરી અને બચ્ચા અથવા ઈંડા આપવા માટે એ કેપેબલ હોય. જ્યારે વર્કર્સ છે એ સામાન્ય રીતે વંધ્ય હોય, એટલે કે એમની પાસે રિપ્રોડક્શન કેપેસિટી, પ્રજનનની ક્ષમતા છે નહીં. આ છે મધપુડાનું સામાજિક વ્યવસ્થાપન, બરાબર? સોશિયલ મેનેજમેન્ટ, નોટ અ ડિસ્ટન્સ. નેક્સ્ટ, ત્યારબાદ આપણને ખબર છે કે માદા મધમાખી હોય તો એની અંદર 32 રંગસૂત્ર હોય, નર મધમાખીમાં 16 રંગસૂત્ર. પ્રજનન દરમિયાન 16 રંગસૂત્ર માદામાંથી, નરમાંથી 16 રંગસૂત્ર આવે, અને 32 રંગસૂત્ર થતા એ માદામાં રૂપાંતરિત થાય, અને વધેલા હતા એ 16 રંગસૂત્રનું અસંયોગી જનન થતા ઇટ વિલ બી કન્વર્ટ ઇન્ટુ ધ મેલ હનીબી, એટલે કે એ નર મધમાખીમાં બને છે. આ એક એની પ્રજનનિક વ્યવસ્થા થઈ. હજી ઘણા બધા મુદ્દા નવા મૂકવાના છે, તો તમને એમ થાય છે કામદાર માખીનું કામ શું, સાંભળજો. જ્યારે પ્રજનન કરે અને એમાંથી જે ઈંડા બને, એ બધા ઈંડાઓ જે છે એને સાચવવા, ઈંડાનું સેવન કરવું, ઈંડાને સાચવવા, ઈંડાનું સેવન કરવું, એમાં મધ તૈયાર કરવું, મધપૂડો બનાવવો, ઈંડાને ફલિત કરવા, ત્યારબાદ બચ્ચા તૈયાર થાય, બચ્ચાને પ્રોટેક્શન રક્ષણ આપવું, બચ્ચાને ઉડતા શીખવાડવું, બચ્ચાને ફૂલ સુધી પહોંચાડવા, બચ્ચાને મધ તૈયાર કરતા શીખડાવવું, અને બચ્ચાને નવો મધપૂડો બનાવતા શીખડાવવું. માની લો કે રાણી મધમાખી જે છે આવડિયા માદા, જે પ્રજનન માટે ફળદ્રુપ છે, એનું મૃત્યુ થાય તો શું, તો નવી રાણી કોણ? કઈ તમે હેન્ડલિંગ કરવા માંડી એમ ના હાલે. નવી રાણી કોણ? તો કે જેટલા ઈંડા માદાએ આપ્યા છે એમાંથી જે બાળક તરીકે માદા મધમાખી બનશે, એમાંથી જે રાણી માખી જે બાળકને માદાને પોતાના શરીરમાંથી એક ખોરાક ખવડાવશે, બાકી બધાને ખવડાવશે કામદાર, પણ રાણી માખી એક જ માદાને ખવડાવશે, અને એ ખોરાકનું નામ છે બાળકો રોયલ જેલી. રોયલ જેલી પદાર્થ જેને ખવડાવશે એ મોટી થઈને એનું સ્થાન લેશે રાણી માખીનું. મતલબ માહિષ્મતી સામ્રાજ્ય જે રોયલ જેલી ખાહે એની પાસે જાહે, માહિષ્મતી સામ્રાજ્ય. હંજા બાળકો, આગળ ઈ રાણી બનશે. હજી આગળ આની વાત,
હવે તમને એમ થાય સાહેબ મારે મારા ઘરે મધ પૂડો છે એને વસાહત ચાલુ કરવી છે, પણ એકાદી મધમાખી આવે કઈ આખો મધપૂડો 40-50 હજાર માખીઓનો ડાયરેક્ટ કઈ આવીને ચોટી જાય નહીં, બરાબર? તો એના માટે મધમાખીને આકર્ષિત કરતું તત્વ છે, એને તમે દિવાલ ઉપર અથવા તો ક્યાંય આજુબાજુમાં મોટા અને ગાઢ મોટા પાયે જોવા મળતા વૃક્ષો હોય ત્યાં તમે છંટકાવી દો એટલે ત્યાં એ મધમાખી આવી જાય. મધમાખીને આકર્ષિત કરતું તત્વ એ પ્રોપોલિસ છે. આ તમારી બુકમાં આપેલું નથી. મધમાખીને આકર્ષિત કરતું તત્વ એ પ્રોપોલિસ તરીકે ઓળખાય છે. રેડી બાળકો, તો આ વાત થઈ મધમાખી ઉછેર એટલે કે એપિકલ્ચરની, અને મધમાખી જ્યાં રાખવામાં આવે એને કહેવાય એપિયરી. એપિકલ્ચર એપિયરી, મધમાખીનો ઉછેર કરવો એપિકલ્ચર, મધમાખીને જ્યાં વસાહત કરવામાં આવે જ્યાં રાખવામાં આવે એને કહેવાય એપિયરી. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ મિત્રો મત્સ્ય ઉદ્યોગ. મધની માંગ વધી, મીણની માંગ વધી, આગળ જોયું દૂધ ઉત્પાદનની માંગ વધી, પ્રાણીની માંગ વધી, માંસની માંગ વધી, તો મત્સ્યની માંગ વધી કે નહીં? બરાબર, તમે અને હું શાકાહારી છીએ પણ દુનિયામાં મિશ્રાહારી અને માંસાહારી લોકો પણ ઘણા બધા છે, તો મત્સ્યની માંગ વધી. બાળકો આપણને ખ્યાલ છે કે ગુજરાત પાસે લગભગ 1640 કિલોમીટર જેવો અંદાજિત લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે, જે ભારતના દરેક રાજ્ય કરતા સૌથી વધુ આપણી પાસે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ ગણી શકાય કે અલગ અલગ પ્રકારના મત્સ્યો કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો, બરાબર, અને અન્ય જલીય પ્રાણીને પકડવા, એને ઉછેરવા અને એને વેચવા સાથે સંબંધિત જીવ વિજ્ઞાનની શાખાને મત્સ્ય ઉદ્યોગ અથવા પીસી કલ્ચર કહે છે. જીવ વિજ્ઞાન બાયોલોજીમાં મત્સ્ય અને કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવ, જલીય પ્રાણીને પકડવા, ઉછેરવા, પ્રજનન કરવા, વેચવા અને એને સંબંધિત જીવ વિજ્ઞાનની જે શાખા છે અભ્યાસ કરતી એને પીસી કલ્ચર તરીકે ઓળખાય છે. જેમાં શું કરવામાં આવે તો કે અલગ અલગ પ્રકારના જલીય પ્રાણીઓ કેવા કેવા, તો કે ઝીંગા, કરચલા, લોબસ્ટર જેને આપણે સાંઢો કહીએ છીએ, બરાબર, નેટ સર્ચ કરી લેજો ગૂગલ ની અંદર, લોબસ્ટર ની ઇમેજ આવશે બહુ મસ્ત ની. તો લોબસ્ટર, પછી આવે છે ખાદ્ય છીપ જેવા ઘણા બધા સજીવો ખોરાક માટે આધારિત એવા વ્યક્તિઓ છે કે જે પોતાના ખોરાકમાં જલીય પ્રાણી ઝીંગા, કરચલા, લોબસ્ટર અને ખાદ્ય છીપનો ઉપયોગ કરે છે. ખાસ કરીને આપણને ખબર છે ઓલા અડધી આંખો વાળા, બરાબર, સમજી ગયા ને? આના ઉપર ડિલીટ મારી દેજો, બરાબર. હિન્દી ચીની ભાઈ ભાઈ હતા નહીં અને હવે હશે નહીં. આગળ, તો આવા માણસો આનો ઉપયોગ કરે છે. આને માણસો ન કહેવાય, એમ કહેવાય કે આવા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સમજી ગયા ને? આવા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો બાળકો, ઘણા બધા એવા સજીવ છે જેનો ઉપયોગ અલગ અલગ લોકો કરે છે.
પણ ઘણી બધી એવી માછલીઓ છે જે ખાદ્ય તરીકે મીઠા જળની માછલી. બરાબર, આ ખાસ યાદ રાખજો, આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવવાની શક્યતા છે. મીઠા જળની માછલી તમારી ટેક્સ્ટબુક ના નામ છે એના સિવાય નહીં હું લખીશ, એટલે લખી લેજો. મીઠા જળની માછલી રોહુ, કટલા, માલી, ત્રણ લખી, પછી લખો મગુર અને કેલબાસુ. આ મીઠા જળની માછલીઓ છે. અને એવી રીતે આપણે ખારા જળની માછલી લખીએ તો જેમાં તમારી બુકમાં નામ છે એના સિવાયના એ લખશું આપણે, હિલસા, સાર્ડિન, પોમફ્રેટ, ઈલ, બોમ્બે ડક, આવા પ્રકારની માછલીઓ છે. બરાબર, એ ખારા જળની માછલી છે. આમાં ત્રણ નામ તમારી બુકમાં આપ્યા છે, બે ત્રણ નામ તમારી બુકમાં નથી, આ લખી લેવા, ખૂબ મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય. બરાબર, એમ પૂછશે નીચેનામાંથી કઈ માછલી ખારા જળની છે, ત્રણ આપ્યો મીઠાની, એક આપશે ખારાની, એમસીક્યુ. અથવા એમ પૂછે કે નીચેનામાંથી કઈ માછલી મીઠા જળની છે, ત્રણ ખારી આપે એક મીઠી આપે, મતલબ ખારા જળવાળી મીઠા જળવાળી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હજી આગળ બાળકો, દૂધ ઉત્પાદનમાં આપણને ખબર છે જે ક્રાંતિ આવી એને કીધું શ્વેત ક્રાંતિ, અને શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાણા ડોક્ટર વર્ગીસ કુરિયન. બરાબર ને, એમ મત્સ્ય ઉત્પાદન અને મત્સ્ય ઉદ્યોગની અંદર જે ક્રાંતિ આવી એને કહેવામાં આવ્યું બ્લુ રિવોલ્યુશન. બ્લુ રિવોલ્યુશન એટલે કે ભૂરી ક્રાંતિ. ભૂરી ભાઈ, આને આપણે અહીંયા થોડુંક આમ કરી નાખીએ તો વધારે મજા આવે. ભૂરી ક્રાંતિ, રેડી? તો બ્લુ રિવોલ્યુશન આવ્યું, ભૂરી ક્રાંતિ અસ્તિત્વમાં આવી. રેડી? ઓકે મિત્રો, તો મત્સ્ય ઉત્પાદનની અંદર ભૂરી ક્રાંતિ આવી, અને ભૂરી ક્રાંતિના પિતા તમારી બુકમાં લખી લેજો ક્યાંય છે નહીં, અરુણ ક્રિશ્ચન નામના વૈજ્ઞાનિકને ભૂરી ક્રાંતિના પિતા કહેવાય. રેડી? આના ઉપરથી કઈ કોન્ટેક્ટ થાય છે તમને? મને તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, મજા આવી ગઈ. બરાબર, હવે તો બધા ટોપિક ભૂરી ક્રાંતિના જોવા જોઈએ. રેડી? એવી જ રીતે આ તો મજાકની વાત છે, આમાં ધ્યાન આપજો. ઓકે, તો આ રીતે મત્સ્ય ઉદ્યોગને બ્લુ રિવોલ્યુશન તરીકે ઓળખી શકાય. એક નેક્સ્ટ પોઈન્ટ બાળકો, નવો ટોપિક છે તમારા માટે, સી ફૂડના ઉત્પાદનમાં. જેમ ઈંડાના ઉત્પાદનમાં મેં તમને નવા પોઈન્ટ તરીકે કીધું હતું, બરાબર, પોલ્ટ્રી ફાર્મમાં કે ઈંડાના ઉત્પાદનમાં ભારતનો સ્થાન પાંચમું છે, યાદ આવ્યું ને કે નહીં આવ્યું? હવે અહીંયા સી ફૂડ, સી ફૂડ એટલે દરિયાઈ ખોરાક. અહીંયા સગડીનો સી છે, વળી કહેતા નહીં છી ફૂડ, છી ફૂડ નહીં સી ફૂડ. દરિયાઈ ખોરાકના ઉત્પાદનમાં ભારતનું સ્થાન આખા વિશ્વમાં છઠ્ઠું છે, કારણ કે ભારતને ખૂબ મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો ગણી શકાય. આ ઉપરાંત પણ તમને ખબર છે બાળકો, આની પહેલા આપણે આઠમા પાઠમાં એક માછલીની વાત આવી છે, એટલે કરી લઈએ, ગેમ્બુશિયા નામની માછલી છે એ મચ્છરના જે ડીંભ હતા એટલે કે ઈયળ, જેને આપણે પાણીના પૂરા કહીએ, જેમાંથી મચ્છર બને છે, એ ડીંભને ભક્ષણ તરીકે ખાઈ જાય છે. તો માછલી પણ આ રીતે ઉપયોગી ગણી
શકાય. અને લાસ્ટ વન પોઈન્ટ, માછલીના યકૃતનું ઓઇલ એટલે કે એના યકૃતમાંથી જે તેલ મળે એને કહેવાય કોડ લિવર ઓઇલ. મિત્રો, આ કોડ લિવર ઓઇલ જે છે એ આપણા માટે સૌથી વધુ ઉપયોગી ગણી શકાય, કારણ કે એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઓ છે એની બનાવટ માટે ઉપયોગી ગણી શકાય. અને મેઇન પોઈન્ટ કે કોડ લિવર ઓઇલ માંથી વિટામિન એ અને ડી ભરપૂર મળે છે. તો આ વાત થઈ તમારી ભૂરી ક્રાંતિની. ઓકે, તો આશા રાખું છું આપને આ વિડીયો અત્યાર સુધીમાં ગમ્યો હશે અને નવી નવી માહિતીઓ પણ ભરપૂર પ્રાપ્ત થઈ હશે. બરાબર, આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલ આંબલી અભિષેકને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરીએ. જય હિન્દ, જય ભારત. એવરીવેર ઇઝ બાયોલોજી.